सर ने बधा स्टूडेंट्स જોઈ રહ્યા છે અમારા જે હેડ શિક્ષક છે આજે લખન બન્યા છે તો સ્કૂલ ની અંદર બોલો કેટલા ટકાના મંચ પર જેમને પરફોર્મન્સ આપ્યું છે એમના બાદ આજથી એમનું નામ હશે લખન સર નેક્સ્ટ ફેમિલી સુરત થી છે સુરત ની ખાસિયત છે ત્યાં જે ધંધો કરતા હોય એને સરનેમ થઈ જાય દૂધ વેચતા હોય તો દૂધવાળા થઈ જાય જરી વેચતા તો જરીવાળા થઈ જાય ફ્રૂટ વેચતા તો ફ્રૂટવાળા થઈ જાય એવી જ રીતે આજે ઘી વેચવા વાળા આવ્યા છે ઘી વાળા પરિવાર નમસ્તે નમસ્તે તમારું નામ બેન ડિમ્પલ ગેવા ડિમ્પલ બેન હા તમે ખાલી નમસ્તે કરો બાકી બધા રહેવાનું કરો નમસ્તે નમસ્તે હજુ સેજ ઉપર કરો નમસ્તે હજુ સેજ ઉપર નમસ્તે લોકો જ્વેલર્સ ના ત્યાં જાય ને વીંટી બનાવવા જાય આંગળીમાં પહેરવા આ ડાયરેક્ટ કાંડે વીંટી પહેરતા છે એવું કાઢું એકદમ સાચી વાત બતાવો ફરી આ જો ડાયરેક્ટ વીંટી પહેરે એવું કાઢું પણ કેટલું સારું તમને પોલીસ પકડીને જાય ને તો કોઈ હથકડી એવી બની નથી તમારું નામ બેટા હિરલ 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 જી આવો તો અહીંયા આવો આવો આમ જરા વાળ બતાવો તમારા બેટા આ સાચા છે તમે આમ ચાલતા ચાલતા પાછળ આમ નમી નથી જતા ખાસ કરીને વાળ ભીના હોય ત્યારે આમ પડી નથી જતા ફર્સ્ટ ફ્લોર ઉપર એમનું જો મકાન તમારું મકાન ક્યાં ફ્લોર ઉપર ફર્સ્ટ ફ્લોર હા ફર્સ્ટ કેટલું સરસ આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર મકાન હોય એટલે નીચે થી કઈક દૂધ મંગાવવું હોય છાપુ મંગાવવું આપણે દોરી નાખીએ આ ડાયરેક્ટ જ વાળ સુપર આખી દુનિયા વેટ લોસ માટે જોગિંગ કરતી હશે કે ડાયટિંગ કરે આમને વેટ લોસ માટે ખાલી વાળ કાપી નાખો આવી જાઓ હિરલ સ્વાગત છે તમારું બોલો કેટલા ટકાના મંચ પર સરસ મજાની બંને ફેમિલીઝ અહીંયા આવી ચૂકી છે શર્મા ફેમિલી ફ્રોમ છોટા ઉદયપુર અને ઘીવાલા ફેમિલી ફ્રોમ સુરત ગજબ પ્રકારનો આજે મુકાબલો થવાનો છે તો શરૂ કરીએ સવાલોની રજક આગળ વધીએ રાઉન્ડ 1 આ રાઉન્ડમાં બંને ટીમ્સને એક એક સવાલ પૂછવામાં આવશે આ સવાલના જવાબો અમે ગુજરાતીઓ પાસેથી સર્વેમાં ઓલરેડી મેળવી ચૂક્યા છીએ જે ટીમ બધા જ આન્સર સાચા આપશે એમને મળશે 100% રાઉન્ડ 1 નો ફર્સ્ટ ક્વેશ્ચન શર્મા ફેમિલી માટે આ રહ્યો સ્ક્રીન પર અમે ગુજરાતીઓને પૂછ્યું કે એક ગુજરાતી પુરુષને બધા વગર ચાલે પણ શેના વગર ના ચાલે રાજકિશોરભાઈ ફાફડા જલેબી એમનો જવાબ છે ફાફડા જલેબી જોઈએ સર્વેમાં આ જવાબ છે કે નહીં સમજી રાખે છે ગુજરાતીઓને ઇટ ઇઝ ઓલ અબાઉટ ફાફડા જલેબી ઊંધિયું ઢેફળા ગાંઠિયા ધેટ સોર્ટ ગુજરાતીઓના દ્રષ્ટિકોણથી વિચારો સેમ ક્વેશ્ચન આપના માટે રિપીટ કરી દઉં છું અમે ગુજરાતીઓને પૂછ્યું કે એક ગુજરાતી પુરુષને બધા વગર ચાલે પણ શેના વગર ના ચાલે ચા ચા જોઈએ આ જવાબ છે કે નહીં તો મનીષાબેન ઇટ ઇઝ નોટ ઓલ અબાઉટ ફૂડ હજી થોડું વિચારો સેમ ક્વેશ્ચન રિપીટ કરું છું એક ગુજરાતી પુરુષને બધા વગર ચાલે પણ શેના વગર ના ચાલે મહિરા વગર વાઇફ વગર વાઇફ વગર ના ચાલે વાઇફ ના ચાલે સો એમનો જવાબ છે વાઇફ પત્ની વગર જોઈએ આ જવાબ છે કે નહીં આપણે એમને શેના વગર ના ચાલે એ તો કહો મારા વગર ના એ તો તમે કહો છો એ બધી વાતો અમે જેન્ટ્સ માનતા માનવું પડે છે છેલ્લો આ તમારો પ્રયાસ છે કે છેલ્લો મોકો છે છેલ્લો ચાન્સ છે જ્યાં ટોપનો આન્સર ગેસ કરશો તો મેક્સિમમ ટકાવારી તમને મળશે ધ્યાનથી વિચારો સેમ ક્વેશ્ચન રિપીટ કરી દઉં છું અમે ગુજરાતીને પૂછ્યું કે એક ગુજરાતી પુરુષને બધા વગર ચાલે પણ શેના વગર ના ચાલે ફ્લર્ટ કર્યા વગર ના ચાલે તમે કન્ફ્યુઝ નથી થઈ ગયા ને કેમ કે એક મિનિટ પહેલા આપણે પપ્પાની વાત કરતા હતા હવે નથી કરતા
હવે ગુજરાતીઓની વાત ચાલે છે. ઓકે, એટલે પેલું પપ્પા માટે હતું? કશું હતું? ઓકે, કેમ આવ્યું તું? પરાવજો મને. બોલો, હવે જવાબ બોલો. ગુજરાતી પુરુષોને ફર્યા વગર ના ચાલે. આ 15 કલાક વિચાર્યા પછી આ જવાબ આપ્યો કે ગુજરાતી પુરુષોને સર્વે ચાલુ હતો. ગુજરાતી ફર્યા વગર જોઈએ સર્વે માં છે કે નહીં. ગુજરાતી પુરુષ ને સેના વગર ના ચાલે. સેના વગર અઘરું છે ગુજરાતી પુરુષ ને ઓળખવું. સરસ મજાનો તમારો સ્કોર જે થયો છે જાણી લઈએ સ્ક્રીન પર. 0%. એવા એવા સવાલો છે ગુજરાતીઓને લઈને કે જે હેડ શિક્ષક સાહેબને પણ ના આવડે. હવે જરા જોઈ લઈએ ગુજરાતીઓએ કેવા જવાબો આપ્યા છે. ટોપ નો આન્સર બીજાને સલાહ આપ્યા વગર. મફતની સલાહ. મફતની સલાહ. નંબર 2. નંબર 3. જમ્યા પછી મીઠાઈ કે મુખવાસ કે માવા વગર ના ચાલે. એન્ડ લાસ્ટ, બપોરની ઊંઘ, વિચ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એ પણ એક ટેલેન્ટ છે. 0 લાવો. આગળ વધીએ સુરત તરફ. ગીવાલા ફેમિલી રેડી છો? રાઉન્ડ 1 નો ફર્સ્ટ ક્વેશ્ચન તમારા માટે આ રહ્યો સ્ક્રીન પર. અમે ગુજરાતીઓને પૂછ્યું કે તેમના ફોન પર વડીલો કેવા મેસેજ ફોરવર્ડ કરતા હોય છે. ધાર્મિક બાબતને લગતા મેસેજ વધારે ફોરવર્ડ કરતા હોય છે કે અહીંયા જે સભા છે, અહીંયા સત્સંગની પ્રવૃત્તિ થવાની, એવા મેસેજ વધારે ફોરવર્ડ કરતા હોય. આટલો બધો ગુસ્સો કરવાની જરૂર નથી. હા, એ કરે બિચારા, એમને વિશ્વાસ હોય કે તમે વાંચતા હશો, કઈક જીવનમાં કામ લાગે તમને. ધાર્મિક મેસેજીસ, ધાર્મિક બાબતે મેસેજીસ કે અહીંયા સત્સંગ ચાલે છે એટસેટ્રા. જોઈએ આ જવાબ કે આને લાગતો ઓળખતો જવાબ સર્વેમાં છે કે નહીં. ટોપ નો આન્સર. ફોરવર્ડ કરે છે કે આ લોકોને પણ એનો ફાયદો મળવો જોઈએ એમ. એમ હા, એમ જોઈએ આ જવાબ છે કે નહીં સર્વે માં. બિચારા ભક્તિમાં પડ્યા હોય, ભગવાન નું નામ લેતા હોય, તમારે મને ઓફર શોધવા બેસવાના થાય? આખો દિવસ થોડી ભક્તિમાં પડ્યા હોય. પાર્સ, સેમ ક્વેશ્ચન આપના માટે રિપીટ કરી દઉં છું. અમે ગુજરાતીઓને પૂછ્યું કે તેમના ફોન પર વડીલો કેવા મેસેજ ફોરવર્ડ કરતા હોય છે. વડીલો પારિવારિક જોક્સ જે ફેમિલી ગ્રુપમાં આગળ આવતા હોય છે તે વધારે ફોરવર્ડ થતા હોય છે. એટલે ફેમિલી ગ્રુપમાં જોક્સ ફોરવર્ડ કરતા હોય છે. જોઈએ જવાબ આ છે કે નહીં સર્વેમાં. આખો ભાર તમારી પર છે. જસ્ટ લાઈક યોર હેર, તમારા વાળ નીચે. સેમ ક્વેશ્ચન રિપીટ કરી દઉં છું. અમે ગુજરાતીઓને પૂછ્યું કે તેમના ફોન પર વડીલો કેવા મેસેજીસ ફોરવર્ડ કરતા હોય છે. પેલા એક મેસેજ આવે ને, આ 7 વ્યક્તિઓને મોકલો તો તમારા ઘરે નવી સારી ખબર આવશે, એવા વાળા મેસેજ. એટલે પેલા ગુડ લક ના મેસેજ. ગુડ લક ના મેસેજ. હા, 7 લોકોને મોકલો તો દાદી સાથે એમાં પણ લાઈ લવ યુ તો બોલાય ને કે એમાં એ બોલેલું છે. બોલેલું છે. એકવાર આમ આમ ફોન ઉપર આમ રાખીને બોલો ને. ડિમ્પલ, ટ્રાય કરો. ડિમ્પલ, હા, આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. મને નહીં, એમને કહો. ફાઇનલ સ્કોર કેટલો થયો છે રાઉન્ડ 1 બાદ જોઈ લઈએ. ઘી વાળા ફેમિલી ફ્રોમ સુરત, 37%. હવે જે રહી ગયા છે જવાબ હોય છે, જરા જોઈ લઈએ કેવા કેવા મેસેજીસ આવતા હોય છે, વડીલો મોકલતા હોય છે. નંબર 2, ઘરગથ્થુ ઉપચાર. તમને આવે છે એવા? કોરોનામાં બહુ આવ્યા. નંબર 3, જૂના ફિલ્મી ગીતો. અને લાસ્ટ, પોલિટિકલ મેસેજીસ.
પણ 37% નોટ એટ ઓલ અ બેડ સ્કોર ઘી વાલા ફેમિલી.